કેટલીક મૂળભૂત ફરજો જે બંધારણ દરેક નાગરિક ઉપર જે છે લાગુ પડતી હોય છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર જોઈએ તો ભારતમાં પ્રાચીન સમયથી લોકો હકો કરતાં ફરજો પ્રત્યે વધુ સભાન હતા. જેમ નાગરિકોને કેટલીક મૂળભૂત હકો આપવામાં આવે તેમ કેટલીક નાગરિકોને મૂળભૂત ફરજોનો પણ સમાવેશ કરવામાં આવે છે. આપણા પાઠ્યપુસ્તકમાં પ્રથમ પાના ઉપર આ મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે. ૧૯૭૬માં બંધારણમાં મૂળભૂત ફરજોનો સુધારો કરવામાં આવ્યો છે. તે પ્રમાણે બંધારણનું પાલન કરવું અને રાષ્ટ્રને વફાદાર રહેવું એટલે દેશને વફાદાર રહેવું અને બંધારણમાં જે કંઈ નવી કલમો ઉમેરવામાં આવી કે સુધારો વધારો કરવામાં આવ્યો કે બંધારણમાં જે કંઈ કલમો છે એને દરેક નાગરિકને લાગુ પડતી હોય છે તો તેનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે બંધારણમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગાન અને રાષ્ટ્રધ્વજનો આદર હોય. દાખલા તરીકે આપણી જે ધાર્મિક સંસ્થાઓ છે કે ભાઈ આપણા દેશની વાત કરીએ તો દેશના રાષ્ટ્રગાન છે કે રાષ્ટ્રધ્વજ છે તો એ આદર કરવું દરેક નાગરિકને ફરજિયાત છે. દરેક નાગરિકે રાષ્ટ્રગાન રાષ્ટ્રધ્વજનો આદર કરવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ સ્વતંત્ર સંગ્રામના ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ કે ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું જોઈએ, તેનું રક્ષણ કરવું જોઈએ. દરેક નાગરિકે ભારતની સાર્વભૌમતાને જાળવવું, તેની અખંડિતતાને સમર્થન કરવું જોઈએ અને ભારતના રક્ષણ માટે તૈયાર રહેવું જોઈએ. દેશનું રક્ષણ અને રાષ્ટ્રની સેવા માટે તત્પર રહેવું એ ઉત્સાહભેર જોડાવું એ દરેક નાગરિકને ફરજિયાત બને છે. ત્યાર પછી વાત કરીએ કે ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવનામાં વૃદ્ધિ થાય એના માટે પ્રયત્ન કરતા રહેવું જોઈએ. સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડનારા વ્યવહારોનો ત્યાગ કરવો જોઈએ. એટલે સ્ત્રીઓ સાથે જે કંઈ દૂષણ કરવામાં આવે છે કે દુરાચાર કરવામાં આવે છે, ખરાબ વર્તન કરવામાં આવે છે કે એમની સાથે ખરાબ વ્યવહારો થતા હોય છે કે તેમની સાથે શારીરિક શોષણ કરવામાં આવે છે એ હિંસાનો ત્યાગ કરવો જોઈએ. એ દરેક નાગરિકની ફરજ બની જાવે છે. ત્યાર પછી વાત કરીએ રાષ્ટ્રના સમૃદ્ધ અને સમર્પિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું જોઈએ. વારસાનું તમે પ્રકરણની અંદર અગાઉ જે છે 10મા ધોરણમાં વિસ્તારથી ભણશો સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે. પણ કહેવાનો મતલબ કે સાંસ્કૃતિક વારસો જે ધરોહર છે પ્રાચીન આપણી જે મહેલો, કિલ્લાઓ કે સરકારી જે કંઈ ઉત્ખનન કરેલા સ્થળો છે એને જાળવવું, એને સમૃદ્ધિનો વિકાસ કરવો એ દરેકની જતન કરવાની દરેકની ફરજ આવી બને છે. ત્યાર પછી પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતા કેટલાક જે છે તત્વો જેની અહીંયા વાત કરી કે જંગલો, સરોવરો, નદીઓ, વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ કરવું અને જીવો પ્રત્યે અનુક્રમપા કે જેને દયા કહી શકાય એ જાળવવી જોઈએ. કોઈ પણ જંગલ હોય, સરોવર, નદીઓ હોય એને શુદ્ધ રાખવી જોઈએ, એમાં કચરા નાખવું ન જોઈએ. પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ એ સર્વ નાગરિકોની જે છે એક ફરજ તરીકે ગણના કરવામાં આવે છે. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવું જોઈએ, માનવતાવાદ ઊભું કરવું જોઈએ અને અવનવી શોધો કરવી જોઈએ એ આપણી એક ફરજ છે. જાહેર મિલકતોનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો જોઈએ. કોમી વોર ન ઊભા કરીએ, અફવાઓ સાંભળીને હિંસાત્મક પ્રવૃત્તિ ઉપર ન થવી, જાહેર મિલકતનું નુકસાન ન કરવું જોઈએ એ આપણી એક ફરજમાં આવી બને છે. વ્યક્તિગત અને સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાન ઉત્તરોત્તર સર કરતું રહે એટલે દેશ વિકાસ કરતો રહે. તેના માટે આપણે સામૂહિક પુરુષાર્થ કે જે છે વ્યક્તિગત પુરુષાર્થ કરતા રહેવું જેનાથી દેશનો વિકાસ થતો રહે, દેશ તરક્કી કરે. જો દેશનો વિકાસ થતો તો માનવીનો પણ વિકાસ શક્ય બની શકશે. ત્યાર પછી મફત, ફરજિયાત અને સરળ રીતે શિક્ષણ પોતાના પાલ્યને આપવું એ પોતાના માતા પિતાની દરેકની ફરજ બની આવે છે. કોઈ પણ ધર્મ, જાતિ, કોમના જન્મેલો બાળકને પ્રાથમિક શિક્ષણ મળવું એ એનો હક છે, એ દરેક નાગરિકને મળવું જોઈએ. ત્યાર પછી વાત કરીએ કે ભારતમાં 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ કે બધી જ ફરજો પર કેટલીક ફરજો જે છે એને કાનૂની પીઠ મળ્યું છે, એનું પાલન નહીં કરનારને સજા કરવામાં આવશે કે સજાનો હકદાર બનશે. ત્યાર પછી વાત કરીએ કે આપણા જે મૂળભૂત ફરજો છે એની વાત કરીએ તો સંવેદનશીલ અને જાગૃત નાગરિક તરીકે આપણે શું કરવું જોઈએ તેનું સ્પષ્ટ દિશાસૂચન આપણી ફરજોમાં દર્શાવવામાં આવ્યું છે.